નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને એક એવો ઉપાય બતાવું કે એ ઉપાય તમે કરશો તો જિંદગીભર જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી જિંદગીમાં તમને ક્યારેય દાઢમાં સડો નહીં આવે, રૂટ કેનાલ કરાવી નહીં પડે, દાઢ પડાવી નહીં પડે, કે દાઢની અંદર કોઈ દિવસ દુખાવો પણ નહીં થાય. જી હા મિત્રો, એના માટે આપણે કોઈ ઉકાળો પીવાનો નથી, કોઈ દવા લેવાની નથી, કોઈ ઔષધિનું પાન કરવાનું નથી, કોઈ પણ વસ્તુ આપણે એના માટે ઉપયોગ કરવાનો નથી. એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર દાઢની અંદર દુખાવો જિંદગીમાં ક્યારેય ના થાય એવો ઉપાય હું તમને આજે બતાવું છું. અને આ પ્રયોગ મેં મારી જાત ઉપર કર્યો છે. છેલ્લા 3 વર્ષથી આ પ્રયોગ હું કરું છું. આજ દિવસ સુધી મને ક્યારેય દાઢમાં દુખાવો થયો નથી. પહેલાં જ્યારે હું આ પ્રયોગ કરતો ન હતો ત્યારે મને દાઢની અંદર દુખાવો થતો. 6 મહિને 12 મહિને દાઢની અંદર દુખાવો થતો, દાઢની અંદર સડો પણ થતો, દાઢમાં પરું થતું, દાઢની અંદર ઝીણે ઝીણે જીવાત પણ પડતી. પરંતુ જ્યારથી મેં આ પ્રયોગ શરૂઆત કરી છે, અમલમાં મૂક્યો છે, ત્યારથી આજ દિવસ સુધી મને દાઢમાં દુખાવો થયો નથી. તો તમે પણ જો આનો પ્રયોગ કરશો, આપ નિયમોનું પાલન કરશો, તો હું તમને ગેરંટી આપું છું કે જીવનભર જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમને જિંદગીમાં ક્યારેય દાઢમાં દુખાવો નહીં થાય કે દાઢ સડશે નહીં. આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકો મોંઘામાં મોંઘી ટૂથપેસ્ટ વાપરે છે અને સારામાં સારા બ્રશ વાપરે છે, મોંઘામાં મોંઘી ટૂથપેસ્ટ વાપરે છે, છતાં એ લોકોને મેં નજરે જોયા છે કે એમના દાઢમાં સડો આવે છે, દાઢ પડાવવી પડે છે, અમુક લોકોને રૂટ કેનાલ કરાવવી પડે છે, અમુક લોકોને 6 મહિને 12 મહિને કે 2 વર્ષે દાઢની અંદર દુખાવો થાય છે, કડતર થાય છે અને ભયંકર વેદના થાય છે. કેમ થાય છે આવું? તો સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે દાઢમાં દુખાવો કેમ થાય છે અને દાઢમાં સડો કેમ થાય છે. સૌથી પહેલાં આપણે સમજીએ કે દાઢમાં દુખાવો કેમ થાય છે. આપણા દાઢની અંદર સડો થાય ત્યારે આપણને દાઢની અંદર દુખાવો થાય છે, એટલે દાઢની અંદર લપકારા મારે છે. તો દાઢની અંદર સડો ક્યારે થાય છે? તો જ્યારે આપણે દાઢની અંદર આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ, દાળ ભાત, રોટલી, શાક, ચા હોય, ભાખરી હોય, જે કંઈ વસ્તુ આપણે ખોરાક ખાઈએ છીએ કે નાસ્તો કરીએ છીએ કે ફ્રૂટ ખાઈએ, આપણે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ, ત્યારે એના ઝીણા 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 જે કણ છે, એ ઝીણા ઝીણા કણ આપણા દાંતની અંદર, દાઢની અંદર એ ભરાઈ રહે છે. 6-7 કલાક પછી એ ઝીણા ઝીણા કણ છે એ સડવા લાગે છે. અને ખોરાકના એ જે કણ છે, એ કણ જ્યારે દાઢની અંદર ભરાઈ રહેવાથી એ સડે છે ત્યારે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે, એની અંદરથી કીડા ઉત્પન્ન થાય છે, એની અંદરથી દુર્ગંધ આવે છે. એના લીધે આપણી દાઢ છે એ સડવા લાગે છે અને દાઢની અંદરથી દુખાવો થાય છે. તો દુખાવાનું માત્ર આટલું જ કારણ છે? તો દુખાવો થવાનું કારણ આપણને સમજણ પડી ગઈ કે દાઢમાં ખોરાક ભરાઈ રહે તો દાઢ આપણી સડે છે અને દાઢ સડે અને દાઢની અંદર દુખાવો પડે છે. તો હવે આપણે એના માટે કોઈ દવા કે ગોળીની જરૂર નથી, માત્ર સાવધાની રાખવાની છે, સાવચેતી રાખવાની છે. કઈ સાવચેતી રાખવાની છે? આપણા દાઢની અંદર ખોરાકનો એક પણ કણ ક્યારેય ભરાઈ ના રહે એટલી સાવધાની રાખવાની છે. જો આપણી દાઢની અંદર ક્યારેય ખોરાકનો કણ ભરાઈ નહીં રહે તો જિંદગીમાં જીવો ત્યાં સુધી તમારી દાઢ ક્યારેય સડશે નહીં, એની હું ગેરંટી આપું છું. દાઢની અંદર કણ ભરાઈ નહીં રહે ખોરાકના, તો દાઢ સડશે ને, તો એ ખોરાકના કણો સડવાના નથી. અને એ ખોરાક નહીં સડે એ તો એની અંદરથી જીવાત ઉત્પન્ન નહીં થાય, અને જીવાત ઉત્પન્ન નહીં થાય તો આપણી દાઢમાં દુખાવો ક્યારેય થવાનો નથી. આ સીધું સિમ્પલ ગણિત છે, લોજિક છે. તો આપણે એના માટે શું કરવાનું? તો હવે ધ્યાનથી આપણે શું કરવાનું છે? આપણે સવારે ઉઠીને ચા નાસ્તો કરીએ કે જ્યુસ પીએ કે ફ્રૂટ ખાઈએ, કોઈ પણ વસ્તુ મોઢાની અંદર ખાઈએ કે તરત જ એક ગ્લાસ પાણી લેવાનું અને બરાબર મોઢું કોગળા કરી, આ રીતે કોગળા કરી અને બરાબર મોઢું સાફ કરી દેવાનું. વળી 10-11 વાગે કંઈ નાસ્તો કરીએ, સિંગ, ચણા, મમરા કે ફ્રૂટ ખાઈએ, તો તરત જ એ ખાધા પછી તરત જ મોઢું બરાબર કમ્પ્લીટ સાફ કરી દેવાનું અને આ રીતે કોગળા કરીને કાઢી દેવાનું. તો દાઢની અંદર જે ઝીણા 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 કણ હશે એ પણ બહાર આવી જશે. આપણે ભોજન કરીએ કે ચા નાસ્તો કરીએ અને પછી પાણી પીએ, જે દાંતની અંદર જે ભરાઈ રહે છે ઝીણા ઝીણા કણ, એ આપણા પેટની અંદર જતા નથી, એ દાંતની અંદર જ ભરાઈ રહે છે. એટલે દાંતની અંદર જો આપણે કોગળા કરીશું આ રીતે, તો જ એ કણ છે એ છૂટા પડશે અને બહાર નીકળી જશે. તો જ્યારે પણ મોઢાની અંદર કોઈ પણ વસ્તુ નાખીએ, આઈસ્ક્રીમ ખાઈએ, બિસ્કિટ ખાઈએ, ચોકલેટ ખાઈએ, મમરા ખાઈએ, સફરજન ખાઈએ, કોઈ પણ વસ્તુ મોઢાની અંદર આપણે ખાઈએ કે જ્યુસ પીએ,
કે તરત જ ગ્લાસ પાણી લેવાનું અને 8-10 વખત કોગળા કરવાના, બરાબર કોગળા કરી અને મોઢું સાફ કરી દેવાનું. જો તમે જીવો ત્યાં સુધી આ નિયમનું પાલન કરશો તો હું તમને ગેરંટી આપું છું કે જિંદગીમાં જીવો ત્યાં સુધી તમારા દાઢની અંદર ક્યારેય સડો નહીં આવે, કે તમારી દાઢ પડાવી નહીં પડે, કે તમને જિંદગીમાં ક્યારેય દાઢમાં રૂટ કેનાલ કરાવી નહીં પડે, કે તમારે દાઢના દવાખાને ક્યારેય જવાની પણ જરૂર નહીં પડે. તો આપણે મોઘામાં મોઘા બ્રશ ટૂથપેસ્ટ કરવાની પણ જરૂર નહીં પડે. હું ક્યારેય બ્રશ કરતો નથી, હું દરરોજ સવારે ઉઠીને લીમડાનું દાંતણ કરું છું, ખૂબ ચાવી ચાવી ચાવીને લીમડાનું દાંતણ કરું છું અને એનો રસ છે, કડવો રસ હું પેટમાં ઉતારી દઉં છું. અને તમને પણ કહું છું, તમારી આજુબાજુમાં નજીકમાં લીમડો હોય તો દરરોજ લીમડાનું દાંતણ કરજો, બાવળનું દાંતણ કરજો, ઓબાનું દાંતણ કરજો, કણજીનું દાંતણ કરજો. તમે ઋતુ અને સિઝન પ્રમાણેના જો અલગ અલગ દાંતણ કરશો તો જિંદગીમાં ક્યારેય દાઢની અંદર દુખાવો નહીં થાય. કારણ કે લીમડાનું જો દાંતણ કરવામાં આવે નિયમિત, તો લીમડાનો જે કડવો રસ છે એ આખા મોઢાની અંદર ફરે છે, તો દાંતની અંદર, દાઢની અંદર દરેક જગ્યાએ એ રસ ફરે છે, જેના લીધે લીમડો એ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને એ એન્ટીફંગલનું કામ કરે છે. એટલે જે કંઈ જીવાણુ હોય દાઢની અંદર, એ નિયમિત જો આપણે લીમડાનું દાંતણ કરીશું અને એ રસ પેટની અંદર ઉતારી દઈશું તો આપણા દાઢની અંદર જે કંઈ સડો થતો હશે એ સડો અટકી જશે, દાઢની અંદર કોઈ જીવાણુ ઉત્પન્ન થતા હશે એ પણ અટકી જશે. એટલા માટે તમે જુઓ, આપણા ઘડિયાઓ પણ નિયમિત બાવળનું, લીમડાનું, કણજીનું કે ઓબાનું, આમ અલગ અલગ વનસ્પતિનું દાંતણ કરતા હતા. અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે ઋતુ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના દાંતણ, એટલે કે વનસ્પતિના દાંતણનો ઉપયોગ કરવો જોઈએ. તો એક ધાર્યું આપણે લીમડાનું દાંતણ નહીં કરવાનું, પરંતુ 3 મહિના સુધી કરવાનું, પછી 15-20 દિવસ ગેપ પાડવાની, એટલે 52 દાંતણ કરવાનું, પછી ફરીથી તમે લીમડાનું દાંતણ કરવાનું, પછી 52 કરવાનું. આમ તમે એક ધાર્યું લીમડાનું દાંતણ નહીં કરવાનું અને વારાફરતી 52 હોય, લીમડો હોય, આબાનું દાંતણ હોય, કણજીનું દાંતણ હોય, વારાફરતી અલગ અલગ પ્રકારની વનસ્પતિ આવે છે એના તમે જો દાંતણ કરશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય દાંતમાં સડો નહીં આવે કે રૂટ કેનાલ કરાવવાની જરૂર નહીં પડે. અને હા મિત્રો, લીમડાનું નિયમિત દાંતણ જો આપણે કરીશું ને એ રસ આપણે પેટની અંદર ઉતારીશું તો આયુર્વેદ કહે છે કે આપણને કેન્સર જેવી ભયંકર બીમારીથી પણ લીમડો બચાવે છે. અને ડાયાબિટીસને કંટ્રોલ રાખવામાં, આપણું લોહી પાતળું કરવામાં, લોહી શુદ્ધ કરવામાં લીમડો એ ખૂબ ઉપયોગી થાય છે. એટલે નિયમિત જો લીમડાનું દાંતણ કરી અને એ રસ પેટની અંદર ઉતારીશું તો આપણને જલ્દીથી તાવ પણ નહીં આવે, પેટના રોગોથી પણ બચી શકીશું, ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે, હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે, એટલે કે આપણું લોહી શુદ્ધ કરે છે. જે લોકોને લોહી જાડું થઈ જાય છે, ઘટ થાય છે કે લોહી ખરાબ થાય છે અને એના લીધે શરીરની અંદર પિત્તજન્ય રોગ થાય છે, એની અંદર અદ્ભુત પરિણામ આપે છે. તો આ રીતે આપણે જો લીમડાના દાંતણનો ઉપયોગ કરીશું 3 મહિના સુધી, પછી 15 દિવસ ગેપ પાડવાની, એટલે બીજી કોઈ વનસ્પતિ લેવાની, ફરીથી તમે લીમડો વાપરો, ફરીથી બીજી વનસ્પતિ ઉપયોગ કરો. આમ તમે 90 દિવસ સુધી, વધુમાં વધુ 90 દિવસ સુધી લીમડાના દાંતણનો ઉપયોગ કરવાનો, પછી 15-20 દિવસ બીજી કોઈ વનસ્પતિના દાંતણનો ઉપયોગ કરવાનો, પછી લીમડાનો કરવાનો. આમ જેથી કરીને આપણા શરીરને ટેવ ના પડી જાય. એટલે આ રીતે જો તમે લીમડાના દાંતણનો ઉપયોગ કરશો તો કોઈ પણ પ્રકારની મોઘામાં મોઘી ટૂથપેસ્ટ કે સારામાં સારા બ્રશ નહીં વાપરો તો પણ તમને જિંદગીમાં જીવો ત્યાં સુધી દાઢની અંદર દુખાવો નહીં થાય. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.